હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર એસપીસી વિષયની અંદર વિભાગ નંબર એકની અંદર પ્રકરણ નંબર ત્રણમાં આગળ વધીએ જેમાં આપણે ખાસ અલગ અલગ મુદ્દાઓ ભણી રહ્યા છે તો આંતરમાળખાકીય પત્રવ્યવહાર અને કર્મચારી વિષયક જે પત્રવ્યવહાર છે એની અંદર આજે આપણે નિયુક્તિના પત્રો ભણશું તો ખાસ કર્મચારી વિષયક પત્રોની અંદર કર્મચારીને જ્યારે નિયુક્તિ આપવાની હોય પોતાની જગ્યા ઉપર ત્યારે કઈ રીતના પત્ર છે એ લખાતા હોય છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો ખાસ સૌ પ્રથમ આપણે જેમ પત્ર લખીએ છીએ એમ ઉપર જે તે સંસ્થા પેઢીનું નામ આવશે અહીંયા આગળ છે રાધે ઇન્ડસ્ટ્રીઝ જમણી બાજુનું એડ્રેસ સન કોમ્પ્લેક્ષ સીજી રોડ અમદાવાદ આડત્રીસ ત્રિપલ ઝીરો નવ તારીખ છે સાતમી માર્ચ બે હજાર સત્તર ખાસ તારીખનું ફોર્મેટ યાદ રાખવાનું છે કઈ રીતે તારીખ લખાય છે અવારનવાર આપણે એની ચર્ચા કરીએ છીએ ત્યાર પછી સામેની બાજુ ફોન નંબર લખાય છે અને ઈમેલ એડ્રેસ છે એ ખાસ લખવામાં આવેલું છે કોને લખાય છે તો કે ભાઈ શિલ્પા પટેલને તો એનું નામ અને એનું એડ્રેસ એ સાત ગિરરાજ ટેનામેન્ટ ઇસનપુર અમદાવાદ આડત્રીસ ચોવીસ તેતાલીસ અહીંયા આગળ જે તે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ એનું નામ અને એનું એડ્રેસ ત્યાર પછી વિષય શું છે તો વિષયની અંદર ખાસ આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગે આપણે એને પત્ર લખીએ છીએ તો આ જે શિલ્પા પટેલ છે એમને આપણે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટની નિમણૂક આપવાની છે એની ભરતી થઈ ગઈ પસંદગી થઈ ગઈ હવે એને નિયુક્ત કરવાના છે તો ખાસ અહીંયા આગળ એની સ્પષ્ટતા કે આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગે તો અહીંયા આગળ તમે જ્યારે વિષય લખો છો ત્યારે ખાસ હોદ્દાનું નામ છે એ ખાસ લખવું જરૂરી છે ત્યાર પછી કોઈ પણ સારું એવું સંબોધન સુગ્નશ્રી અમને જણાવતા આનંદ થાય છે કે તો આપણે જોયું ખાસ નિયુક્તિના પત્રની જે બાબતો છે ધ્યાનમાં રાખવાની કે એમાં સૌપ્રથમ તો અભિનંદન આપતા શબ્દો છે એ હોવા જોઈએ તો અહીંયા આગળ લખવું છે કે આપણે જણાવતા આનંદ થાય છે કે અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ અમારી કંપની દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજરની જે ભરતી માટે જે લેખિત પરીક્ષા છે અને એના પછી જે રૂબરૂ મુલાકાતમાં એટલે કે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં આપ સફળ થયા છો આપને આ હોદ્દા માટે નિયુક્ત કરવામાં આવે છે તે બદલ આપને અભિનંદન તો જે તે સમયે જે પરીક્ષા લેવાની છે પછી મૌખિક ઇન્ટરવ્યૂ જે રૂબરૂ લેવાનું છે રૂબરૂ મુલાકાત એની અંદર આ શિલ્પા પટેલ છે એ એમાં સફળ થયા છે એનું એને સૌ પ્રથમ તો અભિનંદન આપવામાં આવે છે હવે એ જે તે સંસ્થાની શરતો છે એના વિશે વાત કરે છે કે ભાઈ આપણી નિયુક્તિ નીચેની શરતોને આધીન રહેશે તો નિયુક્તિના પત્રની અંદર ખાસ એની જે કંઈ શરતો છે એ લખવામાં આવે છે જે આપણે અગાઉ જોયું કે ભરતી કેવી છે કાયમી અજમાય છે અજમાયસી છે કે હંગામી છે પછી સમયગાળો પગાર આ તે જે કંઈ છે એ અહીંયા આગળ એના નિયમોની અંદર સ્પષ્ટ જણાવવામાં આવે છે તો જોઈએ આપણે કઈ કઈ શરતોને આધીન એને નિયુક્તિ આપવામાં આવી છે તો એમાં નંબર એક ફરજ ઉપર હાજર થયાથી એક વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમયસી ધોરણે રહેશે એટલે કે એ અજમયસી ધોરણે પહેલાં ભરતી કરે છે નિયુક્તિ આપે છે પછી જો એમાં સફળ થાય તો પછી એને કાયમી તરીકે એને નિમણૂક છે આપવામાં આવશે તો આ સમય દરમિયાન આપની કામગીરી અમને જો સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકેની નિમણૂક છે એ આપવામાં આવશે બરાબર છે ત્યાર પછી જોઈએ બીજું સ્ટેપ કે આપની નિમણૂક એનો ગ્રેડ પેનો જે આંકડો છે લેખો છે નવ હજાર પાંચસો પચીસ તેર હજારના ગ્રેડ પેમાં કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ગ્રેડ પેનો જે રેશિયો એ આ રીતનો હોય છે કઈ રીતનું એનું ભથ્થું હશે ટૂંકમાં જે કંઈ પગાર લેવલ છે એનો ગ્રેડ પેના આધારે નક્કી થતો હોય છે તો એનો ગ્રેડ પે છે એ આ રીતનો રહેશે તદુપરાંત નિયમાનુસાર મળવાપાત્ર જે ભથ્થાઓ છે રજાઓ છે એ માટે અજમાયસી સમય પૂરો થયા બાદ આ પગદાર રહેશો તો અત્યારે એને આ જે ગ્રેડ પેનો જે પગાર છે એ જ મળશે એ સિવાય જે કંઈ ભથ્થાઓ છે રજાઓ છે એ એનો જે અજમાયશી સમયગાળો જે એક વર્ષનો અહીં આગળ જણાવ્યો છે એ પૂરો થાય પછી એને કાયમી કરવામાં આવે પછી એને અમુક અમુક જે ભથ્થાઓ છે મળવાપાત્ર એ પછી મળશે એટલે કે સમયગાળો પૂરો થયા બાદ તમે એના હકદાર રહેશો એવી સ્પષ્ટતા છે એટલે અત્યારે એમ કંઈ મળશે નહીં ત્રીજું તારીખ ત્રીસમી માર્ચ બે હજાર સત્તરના રોજ બપોરના બાર વાગ્યા સુધીમાં આપના સ્વીકૃતિ પત્ર સાથે અમારા અધિક્ષક સમય સમક્ષ આપ હાજર રહે છે એ ખાસ થશો તો ખાસ ત્રીસમી માર્ચના રોજ બપોરના બાર વાગ્યા સુધીમાં એણે પોતાનો સ્વીકૃતિ પત્ર એટલે કે આ જોબ માટે પોતે તૈયાર છે એવો લખાણ એવું નિવેદન છે એ લઈ અને ખાસ એને એના જે કંઈ અધિક્ષક સમ છે એની સમક્ષ હાજર થવાનું રહેશે છેલ્લે શુભકામના ત્યાર પછી લખનાર છે આપનો વિશ્વાસુ સેમ્યુઅલ ડિસોઝા જે વહીવટી અધિકારી છે ખાસ અહીંયા આગળ જે તે વ્યક્તિનો હોદ્દો પણ લખવો જરૂરી છે અને છેલ્લે કંપનીનું નામ રાધે ઇન્ડસ્ટ્રીઝ અને એની સહી તો ખાસ વિદ્યાર્થી મિત્રો એની જે શરતો છે એને આધીન અહીંયા આગળ એને નિયુક્તિ આપવામાં આવે છે તો આ રીતે નિયુક્તિના પત્રો છે ખાસ લખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નિયુક્તિના પત્ર વિશે વાત કરી ત્યાર પછી નવા મુદ્દા સાથે આપણે ફરી નવા વિડીયોમાં મળશું થેન્ક યુ